गुरुय दे गुणगानो तेरा इस बालक के सर पे गुरु हाथ रहे ते રાજુલ ડ્રો થાય એમની મેચ ડ્રો થાય કોઈના વધે ને કોઈના ઘટે એવા મહાપુરુષોના ચરિત્ર ને હૃદયના થી સ્મરણ કરવાથી પણ

કવિત્વ પણ ઘણું સરસ મૂક્યું છે ભુમુક્ષુ ના સંયમ નો વિષય આવ્યો અને મુનિરાજ ના સંયમનો મુનિરાજ છે આમ તો રાજા હતા પણ તરત રાજા તો પણ શ્રાવક હતા

ગઢ ગિરનાર ચડી ગયા અને મોક્ષનો પર્વત પણ ચડી ગયા અને મોક્ષ લક્ષ્મીને એમનું સ્મરણ ચિંતન એમનું જીવન એમની ભક્તિ એ બધું આપણને સર્વોત્તમ કલ્યાણનું કારણ ભલે અત્યારે જેટલું છે તેટલું છે પણ માર્ગ તો એ છે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધા જેને આપ્યો ભાન એને સદા પ્રણ તણાવ પરગુ નવ પરાંપરાચાર્ય ગુરવે નમ गुरवे नमो नम लघु धर्म वार्ता अवलंबन श्रीमद राजचंद्र वचनामृत उपदेश छाया आंक बार પૃષ્ઠ સંખ્યા સાતસો અઠ્યાવીસ વિષય ચાલે છે અધમાધમ પુરુષના सामान्य સામાન્ય આપણને અધમ પુરુષના લક્ષણ તો ખબર હોય કદાચ પણ આ તો અધમાધમ વિચારવાનું હો સાવધાન કથનચિત આપણને લાગુ પડે છે એમ કૃપા ઉદયું કે આવ્યા વિના સાધન કરશે શું આ તો અપેક્ષા એ સમજ દરેક વસ્તુ સાપેક્ષપણે સમજવી પણ આવો ભાવ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આગલી લીટીમાં મૂક્યું હતું એ નાશ પામે નહીં ઉપરની લીટીમાં આવે છે ને અધમાધમ પુરુષના લક્ષણની ઉપરની લીટી છે ને અહંકારે કરી જે આવી મિથ્યા બુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે આપણે ક્યાં છીએ શાંતિથી વિચારવું મધ્યસ્થતાથી વિચારવું ભગવંતો મા પહેલી બીજી અને ત્રીજી કડીનો ત્રીજી લીટીનો અડધો ભાગ થયો હતો ફરીથી છેલ્લું પદ છેલ્લો મુદ્દો રિપીટ કરીએ પાંચ ઇન્દ્રિયો વશ કરી હોય તેને ભાગ્યહીન કહે આપણે મહાન સંતો આચાર્યો જ્ઞાની પુરુષોને સાહેબ એમને બંગલોય નહીં રેફ્રિજરેટર નહીં કઈ દૂધપાકપુરી ગુલાબજાંબુ નહીં કઈ આવા સફારી સૂટ નહી બહુ બિચારા બહુ દુઃખ આપણને છે એમને દુઃખ નથી બાપુજીને બા ને કૃષ્ણ ને બળદેવ ને રાજુલ ને બધાને સમજાવીને થોડા થોડા રડતા મૂકીને પણ ચડી ગયા ના આદર્શ પણ પ્રેરક આપણા માટે તો હકીકત છે ઇન્દ્રિયો વશ કરી હોય મુખ્યપણે તો પૂર્ણપણે વશ કરી હોય એની વાત છે પરંતુ અપેક્ષા એ દરેક કથન લઈ લેવું બોલે તો દરરોજ શું છે નમો લો નમો નો સમસાવ પણ સાધુને જુએ ધર્માત્માને જુએ એવા કોઈ વિશેષ મહાજ્ઞાનીને જુએ તો મનમાં થાય પગે ચાલવાનું બિચાર કેટલું દુઃખ એને જે મળે તે ખાવાનું ન પણ મળે કેટલું દુઃખ માર તો કેટલું હમણાં આ બટન દબાવું તો

મારું સુખ તમારે આધીન હોય તો તમે ફરી જાઓ એટલે મારું સુખ ગયું વિચાર મહાજ્ઞાની પુરુષો આપણે અલ્પજ્ઞ અને તુચ્છ બુદ્ધિવાળા એટલે આપણે ભગવાનની ને આચાર્ય ને સામાન્ય ગણીએ છીએ અથવા એમને કોકવાર દૃષ્ટ બની જઈએ તો ભૂલ પણ કાઢીએ છીએ ભૂલથી પણ એવું કરવું નહીં

અને કલ્યાણની પ્રાપ્તિ થાય એ પ્રમાણે વર્તો મારી વાતમાં શરણે જાય તો કે પણ જ્યાં સુધી તું સામાન્ય લિસનર છું સામાન્ય શ્રોતા છું ત્યાં સુધી તો વસ્તુનું સ્વરૂપ બતાવીને કેજે હે ભવ્યજીવ એ ભાઈ હવે તને જેમ કલ્યાણ નો માર્ગ પ્રાપ્ત થાય સુખની પરંપરા પ્રાપ્ત થાય એવી રીતનું જીવન હવે તું સમજી સમજીને જીવ માટે એવું કરવું નહીં અને ભાગ્યહીન થવું આગળ સાચા ગુણવાળાને દેખી રોષ કરે આ એક જગતના નીચા જીવો હલકા જીવોનો આવો સ્વભાવ છે કે હું એટલા માટે દુઃખી નથી કે મારી પાસે એક કે બે જ મોટર છે ને એક કે બે જ બંગલા છે ને બે કે ત્રણ જ દીકરા છે પણ પેલા ને સાત દીકરા છે અને પાંચ મોટરો છે એટલે જીવ બળે એ ગુજરાતીમાં શબ્દ પણ આપણે ગુજરાતીમાં વપરાય મેરમુઆ જે છે એ વાપર ને તારી મોટર છે એમાં તું તારા દીકરાને તું સંસ્કાર ને શિક્ષણ આપ ને તારે જે બંગલો છે એમાં રહીને જે પ્રમાણે શાંતિથી રહે ને આને સાહેબ પાંચ બંગલા મને જીવ બળે અરે એને તો હોય તો આપણે શું એમાં સગવડ છે સગવડ હોય તો જલતા દ્વેષ ઈર્ષા બીજાનું સારું જોઈને કદાપી ये वो हलको भाव लावो नहीं में एवरीवन बी हैप्पी में एवरीवन बी हैप्पी सर्व जीवो सुखी था बोलवन नहीं अंदर में पड़े हां भाई ठीक सारू छे पण जो समझे तो सारू छे संपत्ति थी सुख नहीं साची समझण थी सुख ઘણી સંપત્તિ હોય પણ આકુળ વ્યાકુળ ક્યાંય બેસે નહીં ચેન પડે નહીં ઊંઘ આવે નહીં નહીં ભૂખ લાગે કેટલા વૈદ ને હકીમ ને ડાક્ટર ને સર્જન ને બધાને બતાવે કે મને ચેન પડતું ચેન પડતું નથી ચેન કેવી રીતે સત્ય સમજે ભગવાન ની વાત પરમ સત્ય સ્વીકાર તો કર આપણે બધા નીચા છીએ એટલે બધું આચરણ કરી શકતા નથી પણ વાત સાચી છે માની લેવું ના ભગવાન એવું કેતા ભગવાન કોઈને અંધશ્રદ્ધા કરાવતા પહેલા જ કે યુ દર્શિયે એમ તદા તું સ્વાનુભવ પ્રત્યક્ષ પરીક્ષા પ્રમાણી કરવી સ્વાનુભવથી પરીક્ષા કરવી એમ પોતે પરીક્ષા કરી છે એ બધું આગળ કહી ગયા તું યુક્તિથી પણ પરીક્ષા કરો ગુરુ થી પણ પરીક્ષા કરો આગમથી પણ પરીક્ષા કરો પણ અધ્યાત્મ શાસ્ત્ર છે એટલે બીજું બધું ગૌણ અનુભવ અભ્યાસ અનુભવ અભ્યાસ અનુભવ અભ્યાસ અનુભવ સાચા ગુણવાળાને દેખી રોષ કરે અહિયાં તો એક સંપત્તિ વાળા સંપત્તિ એ કઈ ગુણ નથી ગુણ તો કોઈ વિનયવાન હોય કોઈ મહાન ત્યાગી હોય કોઈ બ્રહ્મચારી હોય કોઈ એવા ક્ષમાવાન હો કોઈ દાનવીર હો હો સુરવીર રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમી હો કોઈ સેવા સેવાભાવી હો આપણે કૂપ મંડુક ન થવું દેડકો એમ માને છે કે દુનિયા કુવા તો આપણે બધા મરી જઈએ દેડકો તો કુવા માને છે ને એને એમ માન્યું કે દુનિયા કુવા જેટલી આખી દુનિયા મરી જાય ટૂંકી દ્રષ્ટિમાં લિસ્ટ છે આમ તો ભગવાનનું લિસ્ટ તો અનંત છે પણ એને આચાર્ય મહારાજે એક હજાર આઠ માં ઉતારી અને મુનિના એકસો આઠ માં ઉતારી છે એટલા બધા યાદ ન રે પાંચ અણુવ્રત નો અભ્યાસ અથવા પાંચ ઉદંબર ફળનો ત્યાગ અને ત્રણ મકાર નો ત્યાગ ચરણની અપેક્ષા એ વાત ચાલે એટલા તો યાદ રાખવા ગુણોની પ્રશંસા કરવી ને ગુણો ને અનુસરવું અને ગુણો આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરવો બહુ સારું બહુ સારું તો સારું કરો છો તો એવું ન કરવું માતાઓને ખબર બહુ સરસ રસોઈ બનાવે અને પછી પેલા ભાઈ એક રોટ પૂરણપોળી ખાઈ ને પછી બીજી કે કે આટલું વખાણ કરો છો બહુ સરસ થઈ જાય પૂરણપોળી સરસ પોળે ચાર પાંચ તો ખાઓ ભગવાન સારા લાગે છે સદગુરુ સારા લાગે છે સંતો સારા લાગે છે પણ એમની કહેલી વાત કોઈ જીવનમાં ઉતારવી નથી અને માનવી નથી કલ્યાણ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થા વાતોના વડા મોક્ષ માર્ગ મળતો કોરા શાસ્ત્ર જ્ઞાનથી પણ મળતો નથી અને કોરી શરીરની જડ ક્રિયાથી પણ મળતો ભગવાનનો માર્ગ સમન્વય ભગવાન ભગવાનનો માર્ગ સમન્વય અલૌકિક સમય હું ભાઈ બસો અડસઠ બસો ઓગ્ન સિતર માં શ્લોક માં સમયસાર કરો છો ત્યાદ કૌશલ સુનિશ્ચલ સંયમા સ્વિહોપયુક્ત જ્ઞાન ક્રિયા નય પરસ્પર તીવ્રમય ત્રિપાત્ર ભૂમિ એક જાણે છે આચાર અમને મળવા કોઈ આવે એમ છે જ નહીં કારણ કે તારી જીભ પણ ત્યાં આવે નહીં અન તું ચાલી તો આવે નહીં માટે તારો ને અમારો ભેટો થાય નહી કેડીએ ચાલીને ત્રણ કિલોમીટર જવાની તૈયારી હોત તો મારા સ્વામી ના દર્શન દર્શન થાય ઉપદેશ મળે કે ના મળે એવા મારા સ્વામી ના જો દર્શન કોઈને થાય અંતર દર્શન જેને અંગી મહારાજ છે નયન નિહાળે જગ ધણી મહિમા મેરુ સમાન જીનેશ્વર હ્રદય નયન નિહાળે જગ ધણી મહિમા મેરુ સમાન રાજી રાજી થયા કહેવાય અંશ પણ ઉતારવાનો પ્રયત્ન પ્રમાણિકપણે કરીએ તો સ્ત્રી પુરુષના સુખમાં લઈને એનો અર્થ સુખમાં બહુ શબ્દ બહુ માર્મિક છે બે શબ્દોનો એક શબ્દ બને લય અને લીન બોલો કૃપાળો દો શું વાપરે છે મારા શબ્દ તટસ્થપણે લીન કરી નાખ્યો છે એક બીજું મોહા શક્તિ મોહી નથી కపడా పేర వాటర బ ખમતી ત્રમ મુક્ષો બેઠા જાય જમતા પહેલા ભગવાનને સદગુરુને યાદ કર્યા જમતા પહેલા કોઈ સંત ધર્માત્મા મળે તો હું એમને આહાર દાન કરાવીને કરાવું અને બહુ મહાપુરુષો તો વિચાર કરે અનાહારી એવો હું આત્મા એને આ કલંક લાગ્યું છે કે એને આહાર કરવો હે પ્રભુ હું એવો પુરુષાર્થ કરું અનાહારી આત્મ સ્વભાવને પામી જાઓ એ તો દૂર છે પણ ને જ્ઞાનીઓ એ જે અનાહારી સ્વભાવ શ્રી સમયસાર આદિ ગ્રંથોમાં કહ્યો એવો મારે પ્રાપ્ત કરવો ચારે વસ્તુ કીધી બરાબર અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ને ઈચ્છે અસનને અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ઈચ્છે પાનને અનિચ્છ કયો પરિગ્રહી ને ઈચ્છે પાપને અનિચ્છ કયો પરિગ્રહી ઈચ્છે પુણ્યને બહુ મોટા પુરુષ માટે એના પ્રત્યે પ્રેમ કરવો એ જ મોક્ષ માર્ગ છે પણ સમજણ સાચો પ્રેમ એ ત્યારે જ કર્યો કે એમની આજ્ઞા માને તો સાચો પ્રેમ ક્યારે કર્યો કહેવાય ભગવાન સાથે એમની આજ્ઞા આપણી શક્તિ પ્રમાણે આપણા જીવનમાં ઉતારીએ તો એમને માન્યા કહેવાય

કારણ કે સ્પર્શે નિગોદમાં હતો ત્યારે પણ હતી અને દેવલોકમાં હતો ત્યારે પણ હતી વચ્ચે બધે હતી સ્પર્શેન્દ્રી વિના સંસારી જીવ હોય સ્પર્શેન્દ્રિય વિના સંસારી જીવ હોય the ancient and fast friendship with this touch, sparsha. Go on Vishay. There is Vishay Nath, mentioning this. ભગવાન રામ વિષય સુખમા લઈ લીન નહોતા સીતા માતા વિષય સુખમા લઈ લીનતાંકર ભગવાન રાજા બન્યા તો પણ વિષય સુખમા લઈ લીન તમે તો તમારા વાલાનું વર્ણન કરો છો હમ એજ બધા મોટા એજ બધા મોટા હમ માટે એમનું સ્વરૂપ સમજવું તો સંકેત થઈ જા ને મોહની ઉલટી થઈ જાય એમ કે જે પરમાત્માને દ્રવ્ય થી ગુણ થી ને પર્યાય થી એને મોહની ઉલટી થઈ પણ આપણે ભગવાનને ઓળખતા તો નથી પણ ઓળખવાનો પ્રયત્ન પણ કરતા નથી કારણ કે મારે સાહેબ કોઈ ટાઈમ માઇમ નથી આટલા ધંધા વેપાર આટલા નોકરી આટલી ખેતી આટલા કન્સન આટલા ઇન્ડસ્ટ્રી આટલી કુટુંબની જવાબદારી આટલા બધા સમાજ મને તમે હોળી પાછું સત્સંગ કરવાનું કહો છો ભક્તિ કરવાનું આ બધું મારે યમરાજ આવે ત્યારે કે છે કે મારે ટાઈમ બોચી પકડીને એક મિનિટમાં ઉઠાઈ મે મેં કરતો ભૈરાગી પેન્ટમાં બોલો છે ને મેં મેં કરતો બિચારો મરી ગયો ત્યાં કઈ ચાલતો કોઈનું ચાલતું લઈ લઈ આવા જીવો બાકી માઠી ગતિને પ્રાપ્ત થાય માઠી કહ્યું જેન્ટલી ગયું ઘણી માઠી ગતિ એમ સમજી લેવું ઘણી માઠી ગતિ એમ સમજી લેવું કેમ કારણ કે અધમાધમ છે એટલે અધમ હોય તે માઠી ગધી જા અને અધમાધમ હોય તેનું વર્ણન કરવાને આચાર્ય પણ સમર્થ નથી તો બીજા તો કોણ છે બીજા તો કોણ વર્ણન કરી શકે જીવ કર્મને લઈને પોતાના સ્વરૂપ જ્ઞાનથી અંધ છે તેને જ્ઞાનની ખબર નથી ઘણું માર્મિક છે આટલું વાક્ય આપણે ટૂંકમાં સાડા ચાર મિનિટ પાંચ મિનિટ જીવ એટલે આપણે જીવ જયારે જીવ એમ શબ્દો આવતા મારી વાત कारण के संसारी जीवनी बात चले सिद्ध परमात्मा की बात करता था हूँ एम न कहू मारा आराध्य मारा आदर्श सिद्ध भगवान अरिहंत भगवान आदर्श मुनिराज पर आदर्श इवेंचुअल आदर्श तो सिद्ध भगवान जीव कर्मने ने लई ने द्रव्य कर्मो न लेवा त्रण त्रण लेवा બધનો કર્મ દ્રવ્ય કર્મ અને ક્રોધાદી લોભાદી ભાવ કર્મ આ બધાને લઈને એટલે એને પોતા રૂપ માની ને તેને અનુસરે છે તેને પોતા રૂપ માનીને અનુસરે બે ભૂલ કરી પોતાનું માન્યું તે મોટી ભૂલ અને અનુસર્યો તે બીજી ભૂલ તમે વિદ્વાન છો એટલે તમે કહેશો પહેલી ભૂલને મિથ્યાત્વ કેવામાં મિથ્યાત્વ મોહનીને વશ અને બીજી ભૂલને ચારિત્ર મોહનીને વશ થયો એમ કેમ બહુ વિદવત્તા ન હોય તો કઈ વાંધો નથી સત્યનો ખ્યાલ આવી જાય અને સત્યની પકડ આવી જાય તો મોક્ષ માર્ગ મળી જાય એમાં આ એકલા વિદ્વાનો પ્રવેશ નથી વિદ્વાનો સાહીઠ વર્ષથી ચોપડીઓ વાંચે પણ હજુ આત્માની નજીક પણ આવ્યા આત્માને પામવાની વાત તો આત્માની નજીક પણ આવે સંતુષ્ટ થઈ ગયા બહુ શાસ્ત્રો વાંચવું ને બહુ લોકોને સંભળાવું ઇતિશ્રી થઈ ગયું એની સાધનાની ઇતિશ્રી થઈ ગઈ નહીં ચાલે જીવ કર્મને લઈને પોતાના સ્વરૂપ જ્ઞાન થી અંધ છે પોતાના સાચા સ્વરૂપના જ્ઞાન અર્થ છે જ્ઞાન એટલે નિશ્ચય જ્ઞાન લેવું નિશ્ચય જ્ઞાન એટલે શ્રદ્ધા પણ નથી પરિજ્ઞાન પણ નથી અને અનુભવ પણ નથી શ્રદ્ધા પણ નથી સાચી શ્રદ્ધા નથી પરિજ્ઞાન પણ નથી યથાર્થ આત્માને જાણ્યો નથી અને અનુભવ પણ નથી અનુભવ તો દૂર રહે પોતાના સ્વરૂપ જ્ઞાન છે પોતા પોતાના આત્માના સ્વરૂપની શ્રદ્ધાથી સાચા જ્ઞાનથી અને અનુભવથી અંધ છે અંધ એટલે અજાણ આ પૂછીએ કે ગંગા નદી કેવી હોય તો સાંભળેલું કે પણ એને જોઈ નથી

માટે ટૂંકમાં જ્ઞાનીઓ કે ભાઈ હે વત્સ શબ્દ થી જ્ઞાનની પ્રાપ્તિ કર અર્થ થી જ્ઞાન ની પ્રાપ્તિ કર અભ્યાસ થી જ્ઞાનની પ્રાપ્તિ કર અને અનુભવ થી જ્ઞાનની પ્રાપ્તિ શબ્દ થી અર્થ થી અભ્યાસ થી અને અનુભવ થી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે સાચું જ્ઞાન પ્રગટે છે પરમાત્માને પ્રાર્થના કરીએ આપણને એવું ઉત્તમોત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય અને આપણે જ્ઞાની ભગવંતો ની આજ્ઞા એ ચાલી અને જીવનમાં મનુષ્ય ભાવને સફળ કરી અને અલ્પકાળમાં પૂર્ણપદને પ્રાપ્ત કરીએ ઓ शान्तिः 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 सिहश्चता जने दशा वरते देहाति हे ज्ञानेन ओवन्नन। मा ओ वन्दन सद्गुरु परं कृपालो लोकरा सम